साकार थवा जई रहेला हिंदुस्तान ना ए सपनानी जेनी राह देशनी 140 करोड़ धड़कन जोई रही छे। मंजिल सुधी पहुंचवानो एक बाद एक पड़ाव सफलतापूर्वक पार थई रह्यो छे अने हवे सत्तावार जाहेर करायुं छे के 3 लाख किलोमीटर नी सफर पर निकळेलू इसरोनू चंद्रयान 3 चांदने चूमवाथी मात्र एक कदम दूर छे। એટલે કે ચંદ્રયાન 3 હવે પોતાના ટાર્ગેટથી માત્ર એક જ પડાવ દૂર છે અને ચંદ્રયાન 3નો હવેનો પડાવ બીજો કોઈ નહીં પણ ચાંદ જ છે। ત્યારે કેટલે પહોંચ્યું ચંદ્રયાન 3 અને હવે શું મળી રહી છે અપડેટ હવે જ। જેમ જેમ મંજિલ નજીક આવી રહી છે તેમ તેમ ધબકારા વધી રહ્યા છે। ગીત ગઝલ અને કવિતામાં રહેલા ચાંદ સુધી પહોંચવાનું અંતર ઘટી રહ્યું છે તેમ તેમ ચાંદને સ્પર્શવાની જીજીવિષા વધી રહી છે। ચાંદના જે છેડે કોઈ નથી પહોંચ્યું ત્યાં શાંતિ લહેરાતા તિરંગાને જોવાની ઉત્સુકતા વધી રહી છે। 16 ઓગસ્ટે ચંદ્રયાન 3ની ભ્રમણ કક્ષા 4થી વખત બદલાઈ હોવાની સત્તાવાર માહિતી ઇસરોએ આપી। ચંદ્રયાન 3 હવે 153 કિલોમીટર બાય 163 કિલોમીટર એટલે કે ચંદ્રની નજીકના ગોળાકાર ભ્રમણ કક્ષામાં પ્રવેશ્યું છે। સરળ શબ્દોમાં કહીએ તો હવે ચંદ્રયાન 3 ચાંદના એક છેડેથી 153 કિલોમીટર દૂર છે જ્યારે બીજા છેડેથી 163 કિલોમીટર દૂર। અને હવે ચંદ્રયાન 3 ચાંદની આસપાસ લંબગોળને બદલે ગોળાકાર મુદ્રામાં ફરી રહ્યું છે। આજે 16 ઓગસ્ટે ચંદ્રયાન જે 3 છે આપણું એ ચંદ્રની 5મી કક્ષામાં પહોંચી ગયું છે એટલે લગભગ ચંદ્રથી 153 મલ્ટીપ્લાય બાય 163 કિલોમીટરની અંતર પર જ છે એટલે સફળતા રીતે એની 5મી કક્ષામાં પહોંચી ગયું છે। કાલે 17 ઓગસ્ટે જે પ્રપલ્ઝન મોડ્યુલ અને લેન્ડર છે એ છૂટું પડશે અને પછી ધીમે ધીમે એ જે અંતર છે પણ ઘટાડતા આપણે લગભગ 23 ઓગસ્ટે સાંજે 5:47 લેન્ડરનું લેન્ડિંગ કરવાનો પ્રયત્ન ઇસરો કરવાનું છે। એટલે કે 14 જુલાઈના રોજ ધરતી પરથી શરૂ થયેલી ચંદ્રયાન 3ની સફર હવે પૂર્ણતાના આરે છે। 3,84,000 કિલોમીટરનું અંતર કાપી ચંદ્રયાન 3 હવે ચાંદની ધરતી પર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું છે। 17 ઓગસ્ટે ચંદ્રયાન 3માંથી પ્રજ્ઞાન રોવરને લઈને વિક્રમ લેન્ડર અલગ થશે અને ત્યારબાદ 6 દિવસની અંદર ચાંદની ધરતી પર હિન્દુસ્તાનનું પહેલું સફળ પગલું પડવાનું છે। પણ એ પહેલાનો છેલ્લો અને અંતિમ પડાવ સૌથી મોટો પડકાર રહેશે। પણ વૈજ્ઞાનિકોને ભરોસો છે કે ચંદ્રયાન 3 અંતિમ પડાવ પર સફળતાપૂર્વક પાર કરી લેશે અને ચાંદની ધરતી પર હિન્દુસ્તાનનું સૌથી સફળ પગલું પડશે જેને આખી દુનિયા લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન તરીકે ઓળખશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।